સાહેબો, દુનિયા આખીને ત્રાસવાદે ભરડો લીધો છે. સવાર પડીને તમે છાપું ખોલો, એક જ સમાચાર વાંચવા મળશે, ફલાણી જગ્યાએ બોમ્બ ફાટ્યો, ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓએ હુમલો કર્યો. હેરાન થઈ જવાય. અને મારા તો ઘરમાં જ ત્રાસવાદીઓ હરે ફરે છે. આ મારો હિતિયો, મારા બાપા ને મારા દાદાજી, આ ત્રણેયને મેં ઉછેરેલા ત્રાસવાદીઓ છે. અને તમે નહીં માનો, એક ત્રાસવાદી તો રોજ મારા પડખામાં સૂઈ જાય, મારી બૈરી સુશીલા. ખરેખર ભાઈ, હું તો કહું છું કે આ કાસબને સાચવવા માટે આખી ગવર્મેન્ટ પૈસા ખર્ચે છે, જ્યારે મારા કુટુંબીઓને સાચવવા માટે હું પૈસા ખર્ચું છું. રોજ સવાર પડે ને નવા નવા હુમલા કરે છે. એ ભાઈ લુખેશ, તું હુમલો ના કરીશ. હા ગિરિયા, હું શું કહું છું, આપણે બધા જ ધંધા બંધ કરી દઈએ અને નવો ધંધો શરૂ કરીએ, આતંકવાદીઓને પકડાવવાનો ધંધો. અરે તું નહીં માને, એક એક આતંકવાદીને માથે 5 લાખ 10 લાખ 25 25 લાખ ના ઇનામ હોય છે. અને ગિરિયા, મહિને એકાદ પકડાયો તો એ ઘણું. હા એ તો સાચી જ વાત છે, વેરી ગુડ આઈડિયા. સૌથી પહેલા મને એમ કે, તારા માથા ઉપર કેટલું ઇનામ છે, તને જ પકડાવી દઉં. ઓ ભાઈ, મને પકડાવીશ ને તો ઉલટાના સામેથી તારે દેવા પડશે. એટલે મારા નામની સુપારી તો લેતો જ નહીં, ઉલટાના ઉલમાંથી ચૂલમાં પડીશ. લુખિયા લુખિયા, તું કોઈ દિવસ નહીં સુધરે. હા તો પણ ગિરિયા, મેં ક્યાં સુધારા કેન્દ્ર શરૂ કર્યું છે? હવે તું મને એક વસ્તુ કે, આતંકવાદી જાણકારી કેન્દ્રમાં તારે મારી સાથે રહેવું છે કે નહીં? આતંકવાદી જાણકારી કેન્દ્ર, આઈડિયા ખોટો નથી લુખેશ. પણ જો ભાઈ, આપણે કાંઈ પણ હવે ધંધો શરૂ કરીએ ને, પહેલા ટર્મ્સ કન્ડિશન એકદમ ક્લિયર હોવી જોઈએ. બોલી દે. ટર્મ્સ કન્ડિશનમાં આપણે સૌથી પહેલા તો 50-50. તારા ઘરમાં એક સરસ મજાનું ટેબલ ગોઠવી અને આતંકવાદી જાણકારી કેન્દ્ર આપણે શરૂ કરીએ. એ ભાઈ એક મિનિટ, મારા ઘરમાં શું કામ? અરે ભાઈ, મારા ઘરમાં ટેબલ રાખશું તો આપણે બંને ઘરની બહાર ઉભા રહેવું પડશે. એ સાચું. બરાબર, આપણે કામ કરીએ. હમણાં ને હમણાં સેલમાં જઈને એક સરસ મજાનું ટેબલ લઈ આવીએ. લાવ 6,000 રૂપિયા. 6,000 રૂપિયાનું ટેબલ આતંકવાદીને પકડાવવા માટે? કાંઈ નહીં, આટલા બધા ધખારા નથી કરવા ઉભો રહે. જો ભાઈ 50-50 વાત કરી છે ને, હું તને 2,000 રૂપિયા આપું છું, ટેબલ લઈ લે. કાંઈ વાંધો નહીં, હું તો જઉં છું કોઈ ભંગારવાળા પાસે અને જૂનું ટેબલ લઈ આવું છું. હા ભલે. અને સાંભળ, હે ગિરિયા સાંભળ, જલ્દી જલ્દી આતંકવાદીઓના છાપામાંથી એક લિસ્ટ બનાવ, કોના ઉપર કેટલું ઇનામ છે બધાનું ટોટલ કર, હું તારા ઘરે જઈને ટેબલ ગોઠવા આવું છું. ઓકે? ભલે ભલે ભલે. ચાલો. જોયું તમે આ લુકેશ, ભલે આમ ગમે તેવો, પણ એનું ભેજું ફળદ્રુપ છે. હવે તમને આવો વિચાર આવે, આતંકવાદી જાણકારી કેન્દ્ર બનાવો લિસ્ટ. ગુજુ ભાઈ, ગિરીશ કુમાર, આ રૂપિયા 25,000 નું ઇનામ. એક આતંકવાદી ભંગારવાળાના વેશમાં જૂની પુરાણી વસ્તુઓમાં બોમ્બ ફિટ કરીને લોકોને વેચે છે. એની જાતને આ તો ફસાયા. આ તો મારા જ ઘરમાં બોમ્બ ફાટશે ને ઘર જશે ધડાકે. અને કદાચ મારે જ કાસબની બાજુમાં બેસવાનો વાર આવશે. એ લુખેશ, એ લુખેશ, એ મા સાહેબ, તમે બધાય ગુજ્જુભાઈ ગિરીશકુમારને ફેમસ બનાવી દીધો, પણ એમાં મારે ઉપાધિ થઈ ગઈ છે. હવે મારી બૈરી સુશીલા મારી વાયે પડી ગઈ છે. મને કે હવે આપણે ગાડી લેવી છે. મેં કહ્યું, ભાઈ આપણે ગાડીનો શું કામ? મને કે ના, સોસાયટીમાં બધા પાસે મારે વટ પાડવો છે. તે હિતિયો હાળો સવાર પડી નથી ને છાપામાંથી નંબરો શોધી શોધી ને મા દીકરો ગાડીની ફ્રી ટ્રાયલ લેવા રોજ સવારે ઉપડી જાય. એક જ ગાડીવાળાએ તો 500 ગ્રામ ચણા ને 500 ગ્રામ ગોળ પણ મફતમાં આપ્યો. અને 2 દિવસ પહેલાં તો ગાડીની ટ્રાયલ લેવા માટે જે સવારથી નીકળ્યા, બપોર સુધી પાછા ના આવ્યા. મને ચિંતા થઈ કે આ ગયા ક્યાં. મને કે વાંધો નહીં, અમે તો મફતમાં ટ્રાયલ લેવાને બાને બધા કામ પતાવ્યા. દાણાવાળાને ત્યાં ગયા, ત્યાંથી લોન્ડ્રીમાં ગયા, છેવટે દર્શન કરીને પાછા આવ્યા. બોલો, હવે આ મારી સાસુને ગાડીની જે દીધી ખબર પડી, એ માણાવદરથી અહીંયા આવી ગઈ છે. કે જો સુશી, મારી ઈચ્છા છે તું પોપટી કલરની જ ગાડી લેજે. પોપટી કલરની તો કાંઈ ગાડી હોય? મારો સસરો ફોન કરીને કહે છે, ગિરીશકુમાર, ગાડી તો ઇમ્પોર્ટેડ જ લેવાય. અરે બાપના વાણ, ઇમ્પોર્ટેડ લેવાય? અને મારો સાળો એના ભાઈબંધની સેકન્ડ હેન્ડ ગાડી મને પધરાવવા માગે છે. એની ગાડી એની બાયડી જેવી છે, ધક્કા મારો ત્યારે સ્ટાર્ટ થાય, ને જો બગડે તો મોટો ખર્ચો કરાવે જ છૂટકો. ના, ગઈકાલે તો ઘરમાં બધા એટલું બાધ્યા, હું ત્રાસી ગયો. મેં રાડ પાડી, ચૂપ થઈ જાઓ, બધાને એક એક વાહન મળી જશે, ખુશ. એટલે બધા રાજીના રેડ થઈ ગયા. મેં 4 સાયકલનો ઓર્ડર આપ્યો.